área de historia, allá porque la bola, más de aquí, bueno, de una percusión institucional. Creo que mi probable vista de sobras vistas de materia y todo, que más de ti, para coma, de materia y todo, solo para coma, que no me da para coma, para vista de la materia, creo. Hermano, mucho para que se hable ambos, ¿ya qué? ¿Qué dice? Ya pues chico, a ver, no le diría que de la vista de la vez, dalam se, jambo se, piel se, papilla se, apa saja mukjy falka kose, emana saja gono falka kose dibat kiri, tu emas saram sarudo bolter apa tu pak bol tu ya rawona se, ini apa sama saja kita kala jambu kiri si, rawona apa ikhlas mata kiri cek dia fal motu bol, ini apa rawona kiri si, atau ini paras pun jambu kiri si, ane je jengel wis terma si, ya wokala ne kata kiri si, jangan apa jambu apa pun kiri kiri si, jambu apa pun cek fal lanu bol, kayo motu bol, ane apa garb bol, ini apa chal bol ye, nami bol, ini kerja mati mau je malu je mau tu malu tu nanti. પણ એમાંથી જે નવી વેરાયટીઓ જે છે એટલે કે જે કુદરતી રીતે છે જે રાવણાની વાત કરીએ કાળા જાંબુમાં જેને અંદર થળિયો નાનો હોય એમાં માવો વધારો હોય એમાં અત્યારે પબ્લિકમાં પણ જે માણસ બધાનું જે ફળ ખાવાની તરફ જે વળ્યું છે એને લીધે રાવણામાં ઉત્પાદન પણ વધ્યું છે અને ખાવાનો વર્ગ પણ વધ્યો છે એને લીધે માર્કેટની અંદર રાવણાનું સારો એવો વળતર મળે છે ખેડૂતોને અને રાવણાનું સામાન્ય રીતે વાત કરીએ તો કોઈ જગ્યાએ રેગ્યુલર કલ્ટિવેશન એટલે કે વ્યવસ્થિત ખેતી નથી પણ જે અમારા પાકની અંદર જે અમારી ભલામણ છે કે તેમાં જે પવન અવરોધક વાડ તરીકે રાવણાનું વાવેતર કરવું એવી અમારી જે ભલામણ છે એના લીધે ખેડૂતો રાવણ જે આંબા છે એની ફરતા રાવણાનું વાવેતર કરેલ છે અને એમાંથી જે પૂરક આવક મળે છે એ ઘણીવાર આ જે વર્ષની વાત કરીએ તો આ વર્ષે જે આંબામાં જે ઉત્પાદન છે બહુ ઘણું બધું નબળું છે એની સરખામણીમાં જેની બોર્ડર લાઈન પર જેને રાવણાનું વાવેતર કરેલ છે એમાંથી ઉત્પાદન અને આવક ઘણી બધી સારી એવી મળી છે એવા ઘણા બધા ખેડૂતો છે કે ખાસ કરીને આપણો વંથલી વિસ્તાર છે કે જ્યાં મોટા મોટો પોકેટ છે રાવણાનો એ વિસ્તારની અંદર રાવણાનો ઉતારો લઈ અને વ્યવસ્થિત પેકિંગ કરી અને દૂરના માર્કેટ માટે દિલ્હી અને કલકત્તા સુધી પણ મોકલે છે અને ત્યાં 300 રૂપિયા અથવા 400 રૂપિયા કિલો પણ રાવણાનું વેચાણ થાય છે અને સારામાં સારી એ આવક મેળવે છે તો ખેડૂત મિત્રો રાવણાનું વાવેતર મેં એટલા માટે ભલામણ કરી છે કે પવન અવરોધક વાળમાં એ એવરગ્રીન ટાઈપનો એ છોડ છે મોટો ઊંચો જાય છે અને બારે માસ પાંદડા હોવાથી પાંદડા એક સાથે ખરતા નથી જેથી કરીને વાતાવરણ અંદર ઉપર ઠંડુ રહે છે ગમે એવો પવન હોય તો પણ એને અવરોધ કરી અને આંબાને નુકસાન થવા દેતો નથી અને વધુમાં વધુ ખાસ કરીને ચોમાસાની અંદર જ્યારે રાવણા આંબાની અંદર કેરી આવતી હોય એ જ સમયે આની અંદર રાવણાની અંદર ફળો આવતા હોય છે એટલે આ ફળોની અંદર આપણને પૂરક આવક મેળવી શકાય છે અને ખેડૂતોને સારી એવી આવક નબળા વર્ષની અંદર પણ એમાંથી આવક મળી અને કમાણી કરી શકતા હોય છે હવે રાવણામાં તો બીજી કોઈ ખાસ કાળજી પણ નથી રાખવાની ખાતર પાણી જે આપણે નાખતા હોય સામાન્ય રીતે છાણિયું ખાતર ડીપી યુરિયા પોટાશ પણ ઘણા ખેડૂતો નાખતા હોય છે અને બીજી કોઈ રોગ જીવતની એમાં ઝંઝટ નથી એટલે કે જેમાં જે ખેતી ખર્ચ થવો જોઈએ એ ખેતી ખર્ચ બહુ જૂજ થાય છે ખાલી એમાં પ્રોબ્લેમ એ છે કે ઉતારવાની મજૂરી છે એ વધુ મોટું લાગે છે કારણ કે રાવણાના ફળો એકદમ સોફ્ટ હોય છે નીચે પડે તો પણ એમાં તૂટી જાય છે અથવા તો રેતી કે કાંકરે ઘૂસી જાય એટલે ઉતારવામાં ફર્સ્ટ ક્લાસ કાળજી રાખવી પડે કાળજી કરીને એનું ગ્રેડિંગ કરી 250 ગ્રામ 500 ગ્રામ અથવા કિલોનું જ પેકિંગ કરવામાં આવે છે કારણ કે ઉપરા ઉપરી ગોઠવામાંથી રાવણાનું ફળ એકદમ ખૂટું હોવાથી વધારે પેકિંગ 5 કે 10 કિલોમાં થઈ શકતું નથી એટલે જે માર્કેટિંગનું જે જાણકાર માણસો છે એ આની સારામાં સારી ખેતી કરી એનું સારામાં સારું માર્કેટિંગ કરી અને એમાં સારામાં સારું વળતર મેળવે છે.